નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ની અંદર. ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં અલગ અલગ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં આજે પાઠ 11 મો છે. યસ્ય જનનમ તસ્ય મરણમ એ પાઠનો પ્રકાર છે ગદ્ય, અને એનો અર્થ થાય છે કે જેનો જન્મ છે તેનું મરણ છે. તો આ પાઠને લગતા જે સ્વાધ્યાયના પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો ઉપર ચેનલમાં વિડીયો સેક્શન ની અંદર, અને બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં ધોરણ 10 નું સ્વાધ્યાય પ્લેલિસ્ટ, એમાં ઘણા બધા વિષયના જુદા જુદા વિડીયો મુકાઈ ગયા છે. તો શરૂઆત કરીએ વિભાગેથી. વિભાગની અંદર પહેલો પ્રશ્ન આવે છે, અધોદતા નામ પ્રશ્ન નામ ઉત્તરાણી ગુર્જર ભાષા એમ લિખતા. ગુજરાતી અંદર જે પ્રશ્નનો જવાબ છે, જવાબ લખી જોતા જઈએ કઈ રીતે. પેલો છે, પૂટનાથે વિત દાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? તેનો જવાબ આવશે કે મહેમાનો આવવાના છે એવું બહાનું કાઢીને કૂટનાથ વિદ્યાસ પાસેથી થોડા વાસણો લઈ ગયો. પછી વાસણો પાછા આપ્યા ત્યારે તેમાં વધારાના થોડા નાના નવા વાસણો હતા. કૂટનાથે વિદ્યાસને કહ્યું કે તમારા વાસણનો જન્મ થતા વાસણો વધ્યા છે. વિદ્યાસ પાસેથી બીજા વાસણો મેળવવા માટે કૂટનાથે આ યોજના બનાવી. ત્યાર પછી આવે છે બીજો પ્રશ્ન કે વિદ્યાસે કૂટનાથને બીજી વાર પાત્રો એટલે કે વાસણો શા માટે આપ્યા? અને જવાબ થશે કે કેટલાક દિવસો પછી કૂટનાથે વિદ્યાસ પાસે વાસણોથી ફરી માંગણી કરી. તો એમના બીજા પ્રશ્નની અંદર છે કે વિદ્યાસે કૂટનાથે બીજી વાર પાત્ર વાસણ શા માટે આપ્યા હતા? તો એનો જવાબ આપણે કહી શકીએ કે કેટલાક દિવસો પછી કૂટનાથે વિદ્યાસ પાસે વાસણોથી ફરી માંગણી કરી, આપેલા વાસણો કરતા પણ વધારે વાસણોનો લાભ થશે એવી દ્રષ્ટિ બુદ્ધિથી પ્રેરાયેલા વિદ્યાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, યસ્ય જનનમ તસ્ય મરણમ વાર્તા પરથી શો બોધ મળે છે? અને જવાબ આપણે જોઈએ કે યસ્ય જનનમ તસ્ય મરણમ વાર્તા પરથી બોધ મળે છે કે અતિલોભ પાપનું કારણ બને છે. અતિલોભ મનુષ્યની બુદ્ધિને ભ્રષ્ટ કરીને તેના દ્વારા વિવિધ પાપ કરાવીને તેને હાનિ પહોંચાડે છે. તેથી અતિલોભનો ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2, અધોદતમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્ન નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષા એમ લિખતા. એટલે કે આપેલા જે પેરેગ્રાફ સંસ્કૃત ની અંદર છે એ પેરેગ્રાફ વાંચવાનો અને એના આધારે પ્રશ્નના જવાબો લખવાના. તો પહેલો પ્રશ્ન એમાં જોઈએ કે વિત દાસઃ કિદ્રશઃ અસ્તિ? તેનો જવાબ થશે વિત દાસઃ પ્રભુત લોભઃ સમૃદ્ધઃ ચ વણિકઃ અસ્તિ. બીજો પ્રશ્ન છે, વિત દાસસ્ય પ્રતિવેશકઃ કઃ આસીત? તેનો જવાબ થશે કૂટનાથ વિદ્ધઃ વેશ્યઃ વિત દાસસ્ય પ્રતિવેશિકઃ આસીત. ત્રીજો પ્રશ્ન છે, એકદા કૂટનાથેન કેન ચિંતતમ? તેનો જવાબ થશે એકદા કૂટનાથેન ચિંતતમ. તો ત્રીજો પ્રશ્ન, એકદા કૂટનાથેન કેન ચિંતતમ? તેનો જવાબ થશે એકદા કૂટનાથેન ચિંતતમ. યત અયમ વિતદાસઃ ધનોપી લુબ્ધો વર્તતે અતઃ કેનાપી ઉપાયેન મયા વસે વંગચીય. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, કૂટનાથ કસ્ય ગૃહમ અગચ્છત? જવાબ થશે કૂટનાથ સ્વપ્રતિવેશકસ્ય વિતદાસસ્ય ગૃહમ અગચ્છત. ત્યાર પછી જોઈએ વિભાગ ડી આધારિત પ્રશ્નના જવાબો. અધોદતાના પ્રશ્નનામ સૂચના અનુસાર ઉત્તરાણી લિખત. સૂચના પ્રમાણે પ્રશ્નનો જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, અધોદતાનામ શબ્દનામ સમાર્થકમ શબ્દમ દતેભ્યઃ વિકલ્પેભ્યઃ જીત્વા લિખત. આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જે થતો હોય એ શબ્દ છે એ આપણે સમાનાર્થી શબ્દ છે એ લખવાનો છે. તો એમાં જોઈએ ગૃહમનું થશે ભવન ભવનમ, નૂતનાનીનું થશે નવાની, મૃતાનીનું થશે નષ્ટાની, પ્રતિવેશકનું થશે ઉપવેશિકઃ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, અધોદતાનામ શબ્દનામ સમાર્થ વિરુદ્ધાર્થકમ શબ્દમ દતેભ્યઃ વિકલ્પેભ્યઃ જીત્વા લિખત. એટલે આપેલા જે શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ જે થતો હોય જવાબમાં લખવાનો છે. તો એ જોઈએ આપણે, એમાં જોઈએ લઘુહુનું થશે વિશાલમ, રાત્રિનું થશે દિનઃ, જાતાનું થશે મૃત, લુબ્ધ એનું થશે અલુબ્ધ, પછી લાભનું થશે હાનિ. ત્રીજો પ્રશ્ન છે, રેખાંકિત પદસ્ય કૃદન પ્રકારમ લિખત. એટલે કે આપેલા અંડરલાઈન કરેલા શબ્દનો કૃદન ઓળખવાનો છે, જેમાં પેલું છે વિતદાસઃ લુબ્ધઃ વર્તતે, તો એમાં લુબ્ધઃ છે કયો છે? તો કે કર્માણી ભૂત કૃદંતમ છે. બીજું છે કૂટનાથમ પાત્રાણી
પ્રત્યય યુતમ અગછત, તો પ્રત્યય યુતમ છે એ હેત્વત કૃદંતમ છે. ત્રીજું છે મયાસો વંજનીય, વંજનીય જે વિધ્યત કૃદંતમ છે. ચોથું છે વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત, તો ઉપગમ્ય છે વિધ્યત કૃદંતમ છે. પાંચમું છે ભવતા પત્રાણી રાત્રો મમ ગૃહે પ્રસૂતાની, તો પ્રસૂતાની છે કર્મણી ભૂત કૃદંતમ છે. ચોથો પ્રશ્ન છે અદ્વૈતના પદાનામ સમાસ પ્રકાર લિખત, સમાસ ઓળખવાનો છે. પ્રભુત લોભ છે બહુવ્રીહી સમાસ છે. ભોજનાદિની મારણ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. સસોકમ છે અવ્યવી ભાવ સમાસ છે. કોપાવિષ્ટ છે તૃતીય પુરુષ સમાસ છે. પાંચમો પ્રશ્ન છે અદ્વૈત બ્ય નામ નામરૂપે બ્ય તૃતીય વિભક્તિ એકવચન રૂપમ ચિત્વા લિખત, તેમાં તૃતીય વિભક્તિનું એકવચન નું રૂપ જે આવતું હોય એ જવાબમાં લખવાનું છે. તો પહેલાની અંદર જવાબમાં આવશે ઉપાયન, બીજાની અંદર જવાબમાં આવશે કૃપાયામ, ત્રીજાની અંદર જવાબમાં આવશે દર્શનેન, ચોથાની અંદર જવાબમાં આવશે દુર્મત્યા, પાંચમાની અંદર જવાબમાં આવશે મયા. પ્રશ્ન નંબર છઠ્ઠો અદ્વૈતભ્ય નામ રૂપેભ્ય ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપમ ચિત્વા લેખા, એટલે આપેલા ષષ્ઠી વિભક્તિના બહુવચન રૂપો એ જવાબમાં લખવાના છે. તો પેલાની અંદર જવાબમાં આવશે પાત્રનામ, બીજાની અંદર જવાબમાં આવશે નૂતન નામ, ત્રીજાની અંદર જવાબમાં આવશે તેસામ, ચોથાની અંદર જવાબમાં આવશે લઘુનામ. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર સાત, એમાં પેલું છે અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્ય કાલસ્ય લટ લકાર અન્ય પુરુષ એકવચન રૂપ ચિત્વા લેખા છે, એટલે નીચે આપેલા ધાતુમાં સામાન્ય ભવિષ્ય કાળનું અન્ય પુરુષનું એકવચન રૂપ છે એ શોધીને લખવાનું છે. તેના જવાબમાં આવશે પ્રયત્યુદ્ધ્યામી. પછી એ જ રીતના બીજો પ્રશ્ન છે નીચે આપેલા ધાતુમાંથી હસ્તન ભૂતકાળનો અન્ય પુરુષ એકવચન રૂપ શોધીને લખવાનું છે, તેના જવાબમાં આવશે અકથય. પછી પ્રશ્ન નંબર આઠમો છે અધોદતાનામ પદાનામ સંધિ યુક્તમ પદમ લિખત, એટલે સંધિ છે જોડવાની છે. તેની અંદર જોઈએ પેલું છે વિતદાસ વતા નામ, એ વિતદાસો નામ થશે. બીજું છે કહ વતા ચિત્ત અને થશે કશ્ચિત. ત્રીજું છે સ્વહ વતા અતિથય થશે સ્વડતિથય. ચોથું છે યત વતા અયમ એ થશે યદયમ. વિભાગીની વાત કરીએ તો વિભાગીની અંદર આવે છે પ્રશ્ન કે અદ્વૈતાની વાક્યની કથા કથાનક ક્રમાનુસારેણ પુનઃ સ્થાપયત, એટલે કે ક્રમમાં એ વાક્ય છે લખવાના છે. પેલો બીજો ત્રીજો ચોથો જે ક્રમ આવે છે એમાં જવાબમાં આપણે જોઈએ તો પેલો ક્રમ આવશે કે તસ્ય કુટનાથ વિધ એસ્ય પ્રતિવેશક વેશક આસીત. પછી બીજો ક્રમ આવશે એકદા કુટનાથેના ચિંતિતમ. ત્રીજો ક્રમ આવશે અતઃ કેનાપી ઉપાયન મયા અસો વંચનીય. અને ચોથો ક્રમ આવશે હૃદયમ વિતદાસ વર્તતે. આ રીતે અલગ અલગ પ્રશ્નોના જે જવાબો છે એ જવાબો આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. તો વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો, આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થાય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. તમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.